એક સમૂહમાં વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 63 છે, તેમાંથી 3ના ગુણ 78, 69 અને 48 છે. બાકીના 6 વિદ્યાર્થીઓને કુલ કેટલા સરેરાશ ગુણ મળ્યા હશે? હવે આપણી પાસે કુલ સમૂહમાં રહેલા વિદ્યાર્થીઓની સરેરાશ 63 આપેલા છે, તેમાંથી 3ના પણ ગુણ આપી દીધા છે, પણ બાકીના 6 વિદ્યાર્થીને કુલ સરેરાશ કેટલા ગુણ મળ્યા હશે તે મેળવવાના છે. તો આની પરથી મિત્રો કહી શકીએ આપણી પાસે આ સમૂહમાં 9 વિદ્યાર્થીઓ હશે. તો બાકીના 6 વિદ્યાર્થીઓને આપણે સરેરાશ ગુણ x ધારી લઈએ, તો 6 વિદ્યાર્થીઓના કુલ ગુણ x છે, આપણે એવું ધારી લીધું એના ગુણ x છે. તો આપણી પાસે કુલ હવે 9 વિદ્યાર્થીઓ થઈ ગયા અને એની કુલ સરેરાશ 63 છે. તો 9 વિદ્યાર્થીઓના ગુણ 63 સરેરાશ હોય તો એને આપણે સરેરાશ કઈ રીતે શોધતા હોય કે 3 વિદ્યાર્થીઓના ગુણ કેટલા છે? તો કે 78, 69 અને 48. અને બાકીના 6ના કેટલા ગુણ છે? તો બાકીના 6ના આપણે x ગુણ ધાર્યા છે. એ બધાના સરવાળો કરી અને એના વિદ્યાર્થીઓની સંખ્યા વડે ભાંગી દે, એ જ એનો કુલ સરેરાશ થતો હશે. તો આપણે એના સરેરાશ 63 આપેલો છે, તેને બરાબર 63 મૂક્યા. હવે આપણે આમાંથી x ની કિંમત શોધશું. જે x ની કિંમત મળશે એ જ 6 વિદ્યાર્થીના કુલ ગુણ થશે. તો આપણે 63 ગુણ્યા 9 કરશું અને 78 પ્લસ 69 પ્લસ 48 કરશું, 195 થશે પ્લસ x. હવે 63 ગુણ્યા 9 કરશું તો આપણી પાસે થશે 567 માઇનસ 195 બરાબર x. હવે 567 માંથી 195 બાદ કરીએ તો 372 વધશે બરાબર x. હવે આપણી પાસે કુલ 6 વિદ્યાર્થીઓના કુલ ગુણ મળ્યા 372. હવે આપણી પાસે તે વિદ્યાર્થીઓની સંખ્યા છે 6, એના આપણે સરેરાશ ગુણ મેળવવાના છે. તો આપણી પાસે કુલ 6 વિદ્યાર્થીઓના ગુણ મળ્યા છે, તો એના સરેરાશ ગુણ મેળવવા હોય તો શું કરતા હોઈએ છીએ કે 372 ભાગ્યા 6 કરીએ, એ 6 વિદ્યાર્થીઓને કેટલા ગુણ સરેરાશ મળ્યા છે એ ઉપરથી આપણે કહી શકીએ. તો 372 ભાગ્યા 6 કરશો તો એના કુલ 62 મળશે. એનો મતલબ કે 6 વિદ્યાર્થીઓને કુલ સરેરાશ 62 ગુણ મળ્યા હશે એવું આપણે કહી શકીએ.